રાજકોટની બાજુના સરદાર ગામના સરપંચ પિન્ટુભાઈ ઢાકેચાની ગુંડાગીરી. સત્તાના મદમાં ચકચૂર સરપંચ પિન્ટુભાઈ ઢાકેચા ભાન ભૂલ્યા. જે જનતાએ તેમને સરપંચ બનાવ્યા તે જનતા ઉપર અમાનુષી ત્રાસ. તમારું નામ? લોટિયા ચિરા. દિલીપભાઈના શું સગા થાવ છે? એનો ફ્રેન્ડ છું. ઓકે, આજે દિલીપભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, શું છે આખી વિગત? દિલીપભાઈ જ્યારે લોકફરિયાદ ન્યૂઝનું જે પેપર ન્યૂઝ પેપર આવે એ બાંટવા નીકળ્યા હતા ત્યારે સરપંચે એને ફોન કરાવીને બોલાવેલો કે તમે અહીં આવો અને હાઈકોર્ટમાં જઈ કે કેસ દાખલ કરેલા છે તમે પાછા ખેંચી લ્યો એવી કહી અને બીભસ્ત ગાળો આપીને એના પર હુમલો કરેલ છે. અને શા માટે માર મારવામાં આવ્યો છે દિલીપભાઈને? સરપંચ સાથે શું દુશ્મનાવટ છે? હાઈકોર્ટમાં જે અમારી કેબિનો તોડી પાડવામાં આવેલ છે એના માટે અમે 22 જણા લોકોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી લઈ એનો કેસ ચાલુ છે કે કેસ પાછો ખેંચો નહીં તો એવી બધી માહિતી. ડિમોનેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરનાર અરજદારને કોર્ટમાંથી અરજી પાછી ખેંચવા ખૂનની ધમકી આપી માર્યો ઢોરમાર. અરજદાર ઘાયલ થતા અત્યારે હોસ્પિટલમાં સારવાર તળે. મારું નામ જુણેજા મહેબૂબ વિરામભાઈ, ગામ સરદાર. સરદારમાં જે 26 તારીખે ડિમોલેશન કરવામાં આવ્યું એનો ખાર રાખી દિલીપભાઈ કેશુભાઈને જ્યાં લોકફરિયાદના છાપા દેવા નીકળેલા ત્યારે દિલીપભાઈને ફોન કરી અને સરપંચે બોલાવેલા કે અહીંયા આવ. એટલે દિલીપભાઈ દૂધસાગર ડેરીએ વિલાસભાઈની ડેરી અહીંયા બોલાવ્યા અને એ દિલીપભાઈ અહીંયા હાજર થયા તો એને તરત એમ કીધું કે ભાઈ તું તારો કેસ પાછો ખેંચી લે એવી ધાકધમકી અને ગાળો દેવા મીજા અને કીધું કે તું પાછો કેસ નહીં કરી તો તને તારી યારે માથા પર બાજુ અને મારકૂટ કરવામાં આવી અને લાકડી અને ધુંબા છાતીમાં મારેલા અને માથામાં લાકડી મારેલી અને છાતી અત્યારે હોજી ગયેલી છે એ અમે તપાસ કર્યું અને આ બધું સરપંચે ઠરાવ લીધા વગર જે ડિમોલેશન કર્યું છે એ માટે એને બધે અમે કલેક્ટરમાં જિલ્લા પંચાયતમાં બધું આપેલું હોવાથી એનો ખાર રાખી અને દિલીપભાઈ કેશુભાઈ ગોયલ ઉપર એનો ખાર રાખીને માર મારેલો. સરદાર ગામમાં વિકાસના નામે સરપંચ જે ખુલ્લું તાંડો રમે છે તે આજે ચરમસીમા પાર કરી ગયું છે. પોતાના હકની માંગણી કરનાર અરજદાર અને લોકફરિયાદ ન્યૂઝના રિપોર્ટર દિલીપભાઈ ગોહેલ ઉપર સરપંચ પિન્ટુભાઈ ઢાકેચા દ્વારા કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લેવા ધાકધમકી આપી અને ગામમાંથી બહાર કાઢી નાખવાની ધમકી આપી. ભાઈ ગોહેલ છે, હું સરદાર ગામ પંચાયત સદસ્ય છું. મારા ભાઈ ઉપર જે હુમલો કર્યો છે એનું કારણ એવું હતું કે જે દુકાનવાળાને જે ડિમોલેશન કરાવ્યું ઠરાવ વગર લીધેલો હતો અને જેમાં બધા નાના માણસો હતા અને એના હાથથી લડાઈ ઉપર જે કેસને આગળ હાલતો હતો એટલે એને મેઇન આવું સરપંચ એવું વિચાર્યું યાર કે આ મેઇન માણસની ઉપર એને ધાકધમકી મારી કે કેસ પાછો લઈ લીધી અને દૂધસાગર ડેરીને બોલાવેલ અને ન્યાયને એકલા બોલાવીને એની ઉપર હુમલો કરેલો છે અને અત્યારે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. કોર્ટમાં પોતાના હકની માંગણી કરનાર અરજદારને ગામમાંથી હાંકી કાઢવાની ધમકી આપી અમાનુષી માર માર્યો. સરે આમ લોકશાહીનું ચીરહરણ.